વંદે માતરમ બાળકો, બધા મજામાં છો ને? બાળકો, આપણે કલોલની સાપોતી જોતા હતા, પાઠ કયો ભણતા હતા? એકમ ત્રણ. આટલા બધા રમકડા આપણે અગાઉ ભાગ 7માં પાના નંબર 39 સુધી જોયું હતું ને બાળકો? તો આજે આપણે પાના નંબર 40માં કરીશું. ચાલો, તમે બધાએ સાપોતી કાઢી જશે તો મારી સાથે તમે જોતા જજો બાળકો. રંગબેરંગી રમકડા. તો આપણે રંગબેરંગી રમકડાનું ગીત ગાયું તો ને બાળકો? જુઓ, આપણે સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર 11. નીચેના ગીતમાં ખોટા શબ્દો મૂકી ગીત પૂરું કરો. તો બાળકો, આપણે રંગબેરંગી રમકડાનું ગીત જોયું હતું, તો ચાલો આપણે ગીત ગાઈએ. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, દડા સાથે વેટ લાવી, રીછ લાવી, વાઘ લાવી, પાંદરા લાવી રે. છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, હુક્કાની ફરફરિયા સાથે મોર લાવી રે. પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચગડોળ લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ડિંગલીઓને પિસ્તોલ લાવી રે. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. જોયું બાળકો, આ કેવી સરસ મજાની રંગબેરંગી ગાડી છે. શેની ગાડી છે? રમકડાની ગાડી છે. જો રમકડાની ગાડીમાં તો બધા પ્રાણીઓ અને પક્ષીઓ બેસી ગયા છે. ઊંટ લાવી, મેના લાવી, પછી વાઘ, એન્જિન, મોટર સાયકલ, આ બધું જ લાવી તમને ગીત ગાવાની મજા પડી ને બાળકો? ચાલો તો આપણે આગળ જોઈએ બાળકો. કયો પ્રશ્ન આવ્યા? પ્રશ્ન નંબર 12. આપેલા ચિત્રનું અવલોકન કરો. એન્જિનનું ચિત્ર દોરી, તેમાં રંગ પૂરો. તો બાળ મિત્રો, આ શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે? એન્જિનનું. આ એન્જિનના ચિત્રમાં શું કરવાનું છે? તમારે ટપકા જોડવાના છે અને પછી રંગ પૂરવાનો છે. જુઓ, તમે પણ મારી સાથે ટપકા જોડજો. આ ટપકા જોડીએ ને બાળકો, ત્યારે ખાસ કાળજી રાખવાની, એકદમ શાંતિથી ટપકા જોડવાના છે. જુઓ, સીધી લીટીમાં સરસ મજાના ટપકાની ટપકા સાથે જોડવાના છે. જુઓ, તમે હાથ ઉઠાવશો તો પછી આપણે ત્યાંથી પાછું જોડવાનું, એટલે આપણું આડુંઓળું થાય નહીં. આ પ્રવૃત્તિ તો તમારે ઘરે જ કરવાની છે બાળકો.
ગોળમાં પણ શાંતિથી ટકતા જોડીશું. બને છે ને સરસ મજાનું એન્જિન. એના પાટા છે સરસ મજાના નાના નાના પાટા ઉપર એન્જિન ચાલી રહ્યું છે. બાળ મિત્રો તમે પણ આ રીતે સુંદર મજાના ટપકા જોડી ચિત્ર પૂરું કરવાનું. અને પછી શું કરવાનું બાળકો? પછી તેમાં ચિત્રમાં આપ્યા મુજબ મનપસંદ રંગ પૂરવાનો છે. ચાલો તમે તે પૂરી નાખજો બાળકો. આપણે આગળ જોઈએ. જુઓ પ્રશ્ન નંબર 13. દરેકના બે બે નામ લખો. તો આપણે દરેકના બે બે નામ લખવાના છે. પહેલું રમકડાના નામ. તો રમકડાના નામમાં તો તમે કોઈ પણ લખી શકો. મેં અહીંયા મોટર અને ટેડી બિયર લખેલું છે. તમે બીજા રમકડાના નામ પણ લખી શકો છો. બીજું રમતના સાધનો. તો જેના વડે તમે રમત રમો છો બાળકો એને રમતના સાધનો કહેવાય છે. તો શું આવશે? બેટ, દડો અને હોકી. ત્રીજું હવામાં ઉડતા રમકડા. તો હવામાં ક્યાં ક્યાં રમકડા ઉડે છે? વિમાન, ફૂગો. ચોથું મોટો અવાજ કરતા રમકડા. તો મોટો અવાજ કયા કયા રમકડા કરે છે? મોટર, રેલગાડી. પછીનું પાંચમું પક્ષીના નામ. તો તમને ગમતા પક્ષીના નામ તમે લખી શકો છો. મને ગમતા પક્ષીના નામ મેં લખ્યા છે મોર અને પોપટ. પછીનું છઠ્ઠું વાહનોના નામ. એમાં પણ તમે પસંદગી મુજબ લખી શકો છો. બસ અને જીપ. પછી સાતમું છોકરીઓના નામ. તો છોકરીઓના નામ પણ કોઈ પણ નામ લખી શકો છો. મેં લખ્યું છે રૂચા, માહી. પછી છોકરાઓના નામ તો પ્રિયાંશ અને નિહાર. તો આ રીતે તમે કોઈ પણ બે નામ લખી શકો છો. તમે તમારું પોતાનું નામ પણ લખી શકો અને ભાઈ બહેનનું નામ પણ લખી શકો. ચાલો આપણે આગળ જોઈએ બાળકો. પ્રશ્ન નંબર 14. ચિત્રમાં ક્ષ, સ્ર, રુ અને રુ. ચિત્રો ઓળખી તેમાં રંગ પૂરો. જો બાળકો અહીંયા સુંદર મજાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં આખામાં રંગ પૂરવાનો નથી, પરંતુ ચાર મૂળાક્ષરોમાં જ રંગ પૂરવાનો છે. જુઓ એટલે જ મેં તમને રંગ પૂરીને દેખાડ્યું છે. આ છે ક્ષ, ઋષિનો રુ, શ્રવણનો શ અને રૂમાલનો રુ. બરાબર બાળકો? કલર તમે તમારી પસંદગી મુજબ મનપસંદ રંગ પૂરી શકો છો. તો તમારે પૂરવાનો છે. પછી આપણે આગળ જોઈએ. જુઓ બાળકો નીચેના શબ્દો વાંચો અને જોઈને સુંદર અક્ષરે લખો.
તો બાળકો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે ક્ષ, પછી ઋ, શ્ર, બરાબર, એ મૂળાક્ષર પરથી શબ્દ આપેલા છે. તો તમે જો આપણે ધ્યાનથી જોવાનું અને કેવા અક્ષરે લખવાનું છે બાળકો, સુંદર અક્ષરે લખવાનું છે. તો જુઓ, પહેલું અક્ષર, પછી રૂમ ઝૂમ, તમારે મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. પછી નક્ષત્ર, ત્રણ અક્ષર, શ્રુતિ, શ્રીમતી, શ્રેણી, શ્રેયા, રૂપિયો, ઋતુ, ઋષિ, ક્ષત્રિય, ક્ષણિક, રક્ષા, રેવડ, અક્ષરધામ, રૂમાલ, શ્રીનાથજી, શ્રેષ્ઠ, સુશ્રી, શ્રવણ, ઋચા, શિક્ષક, ક્ષિતિ, ક્ષણ, રાક્ષસ, છાત્ર, આરક્ષણ, શ્રીજી, રૂબરૂ, આશ્રિત, સુશ્રુત, આશ્રમ, શ્રીદેવી, શિક્ષિતા, શિક્ષિકા, મિત્ર, ક્ષાત્રધર્મ, દક્ષેશ, વાત્રક, પત્ર, શ્રીમાન, મિશ્રણ, શ્રોતા, અશ્રુ, રૂપા, શ્રીરામ, રૂપાંતર. તો આ આપણા શબ્દો છે જે જોઈને આપણે સુંદર અક્ષરે લખવાના છે અને બાળકો તમારે વારંવાર વાંચવાના છે, જેથી આપણને લેખન અને વાંચન બંનેનો મહાવરો થઈ જાય. તો બાળકો, આજે આપણે આટલું જ ભણીશું. હવે આપણે ફરી મળીએ ત્યારે આપણે આગળ જોઈશું. ત્યાં સુધી આવજો. વંદે માતરમ.